બેક સુરતના પાંડેસરાના વડોદ ખાતે ઘર આંગણે રમતી બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। બાળકી પોતાના ઘર બહાર ભાઈ સાથે રમી રહી હતી તે સમયે એક યુવાન આવ્યો હતો તેમજ બાળકીને ઉપાડી ખોળામાં બેસાડી હતી। જો કે બાળકીનું ગુડ ટચ બેડ ટચ વિશે જાણતી હોવાથી તેણે ભારે હિંમતપૂર્વક પોતાની જાતને તેના રાધમ શખ્સના હાથમાંથી છોડાવી હતી તેમજ ઘરમાં ભાગી ગઈ હતી। તેણે પોતાના પિતાને જાણ કરતા પિતા દોડી આવ્યા અને શોધખોળ હાથ ધરી। જો કે ત્યાં સુધી તે શખ્સ નાસી છૂટ્યો હતો। જો કે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે ભારે જહેમત બાદ શખ્સને વધુ કાર્યવાહી બાદ ઝડપી પાડ્યો છે। પોલીસ સ્ટેશનના એક રહીશ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ કે તેમની 6.5 વર્ષની બાળકીને કોઈ અજાણ્યો ઇસમ પોતાની ગોદીમાં ઉંચકી અને દુષ્કર્મ કરવાના ઈરાદે લઈ જવા માંગતો હતો, પરંતુ બાળકીની હિંમત જોઈ અને તેને લઈ જઈ શકેલ નહીં। અમદાવાદના બાપુનગરમાં ગઈકાલે લાગેલી આગમાં 32 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે અને આજે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે। સાથે જ તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવાયો છે। જોકે લાયસન્સ કોના દ્વારા અપાયું તેને લઈને ચર્ચાઓ જોવા મળી છે। ફાયર ઓફિસરને મતે ફાયર ખાતું ફાયરનું લાયસન્સ આપે છે, જ્યારે ફટાકડાનું લાયસન્સ તો પોલીસ આપે છે। ગત દિવાળીએ 15-17 એકમો દ્વારા લાયસન્સ લેવાયા હતા। બીજી તરફ જે સ્થળે આગ લાગી ત્યાં મકાન પહેલા થયા હતા કે એસ્ટેટ તે પણ તપાસવું પડે તેમ ફાયર ઓફિસરે કહ્યું। ફટાકડાના ગોડાઉન હોય કે એને એક્સક્લુઝિવ લાયસન્સ હોય કે પોલીસ ખાતું આપતા હોય છે, આપણે જે હોય એ અભિપ્રાય આપતા હોય છે કે જે પણ ફટાકડા કે આવું રાખવાનું થતું હોય તો એ યોગ્ય પ્રમાણમાં ત્યાં ફાયર સિસ્ટમ એટલે સ્પ્રિંકલર ને એવું લગાડેલું હોય, એમની દુકાન પાકી હોય તો આપણે એમને એક વર્ષ માટેનું લાયસન્સ આપતા હોય છે, જે આપણા લાયસન્સના આધારે આપણા લાયસન્સની અંદર કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ, હેલ્થ વિભાગ અને એસ્ટેટ વિભાગનું એમ ત્રણેયનું કોમન એક લાયસન્સ જાતું હોય છે, એ લાયસન્સના આધારે પોલીસવાળા એમને લાયસન્સ આપતા હોય। ચોમાસા દરમિયાન અમદાવાદના રસ્તાઓ તૂટી જતા હોય છે, રસ્તા પર ભૂવા પડી જતા હોય છે, ત્યારે મહાપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ચોમાસા પહેલા 300 કરોડના રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા નવો બ્રિજ નહીં બને તો ચાલશે, પરંતુ રોડની ફરિયાદ ન આવે તેવી સૂચના હોવાની ચર્ચા છે અને આથી લોકસભા ચૂંટણી પહેલા 1000-1200 કરોડના ખર્ચે રસ્તો બનાવવામાં આવશે। આમ લોકસભાની ચૂંટણી પહેલા રોડ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું મનાય છે। આજે અમારી કમિટીમાં 300 કરોડના કામ રોડના અમે મંજૂર કર્યા છે। આ અમારો ટાર્ગેટ ડિસેમ્બર પહેલાં ચોમાસા પહેલાંનું પ્લાનિંગ ને ચોમાસા પછીનું પ્લાનિંગ એમ કરીને લગભગ આશરે અમે 800-1000 કરોડના રોડના કામ અમે અમદાવાદ શહેરમાં પૂરા કરવાના છીએ। રાજકોટના મારવાડી વાસમાં પતરાવાડી સ્કૂલ બનાવી આરટીઈના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો હોવાનું સામે આવ્યું છે। સનલાઇટ સ્કૂલના સંચાલકોનું કારસ્તાન સામે આવતા જિલ્લા શિક્ષણ વિભાગ પણ સપાટ ઉજાગ્યો છે। સરકારે આરટીઈ કાયદો બનાવ્યો છે, પરંતુ અમુક ખાનગી સ્કૂલના સંચાલકો કાયદાને અવગણી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। સમગ્ર મુદ્દે વિદ્યાર્થીના વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે। મંજૂરી વગર ઘંટેશ્વરથી સ્કૂલને રામાપીર ચોકડી પાસે મારવાડી વાસ ખસેડવામાં આવી છે। ધોરણ 1-7ના 84 વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરે છે તેને લઈને સવાલો ઉભા થયા છે। રાજકોટમાં પતરાવાળા મકાનમાં 2 રૂમમાં ચાલતી સનરાઇઝ પ્રે સ્કૂલને જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે। જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કેલાએ કહ્યું છે કે મંજૂરી વગર શાળાને ટ્રાન્સફર કરવામાં આવી છે, જેથી શાળાને બંધ કરવા તેમજ સંચાલક સામે ફરિયાદ કરવામાં આવશે। 4-5 મહિના પહેલા જે શાળાઓને રાજકોટ કોર્પોરેશન એરિયામાં તબદીલ કરવામાં આવી એ પૈકીની એક શાળા છે। હવે અત્યારે આરટીઈના એડમિશન પહેલા ધોરણમાં ફાળવવામાં આવ્યા ત્યારે એક વાલીએ 2 દિવસ પહેલાં એવી રજૂઆત કરેલી કે જે શાળાનું સરનામું છે ત્યાં શાળા ચાલતી નથી। આ શાળાના સ્થળ ઉપર તપાસ કરતાં એ મકાન પડી ગયેલું અને શાળાએ અનધિકૃત રીતે અન્યત્ર સ્થળ ફેરફાર કરી લીધો એવું ધ્યાનમાં આવ્યું છે, એટલે શાળા બંધ કરવા અને વિદ્યાર્થીઓને અન્યત્ર શિફ્ટ કરવા માટે નોટિસ આપી છે। અમારી રીતે અમે બીજી સ્કૂલ ફાળવી દીધું, ટ્રાન્સફર આપી દીધું બધા વિદ્યાર્થીઓ। હા, આજે એ પ્રોસેસ ચાલુ હોય આજકાલમાંથી।